નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચાય પે ચર્ચામાં આજે આપણી સાથે ઉપસ્થિત છે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, ભાજપ અગ્રણી અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ વિજયભાઈ રૂપાણી. નમસ્કાર વિજયભાઈ, સ્વાગત છે આપનું. હવે વિજયભાઈ, આપણે જોઈએ છીએ કે જંગી બહુમતીથી ભાજપે લીડ કરી ચૂક્યું છે અને 26મીના રોજ, સોમવારના રોજ માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે, તો આપનું શું કહેવું છે અંગે? નહીં, 26મીએ શપથવિધિનો સમારંભ એ ભારતીય જનતા પાર્ટીના દેશમાં લાખો કાર્યકર્તા માટે ખૂબ આનંદનો દિવસ બનશે અને સાથે સાથે 125 કરોડની જનતા જેના ઉપર ભરોસો મૂક્યો છે, આશાનું એક દીપક તરીકે નરેન્દ્રભાઈ લોકહૃદયમાં સ્થાન બિરાજે છે અત્યારે, કે આ મોદી જે વાતાવરણ બની ગયું છે એ બધા માટે આ એક અતિ, જેને કહીએ કે એક આનંદનો દિવસ બનશે. નરેન્દ્રભાઈની પ્રકૃતિ મુજબ એ પહેલી મિનિટથી શપથ લીધા પછી એ દોડતા થઈ જશે અને અચ્છે દિન આને વાલે હે, એ જે આખી ચૂંટણીનો મુદ્દો બની ગયો એ મુજબ ભારત એ વિકાસની દિશામાં આગળ વધશે. બીજીભાઈ, ખાસ કરીને આઝાદી પછી પહેલી વખત એવું લાગે છે કે બિન કોંગ્રેસ એક તો સરકાર બની ગઈ છે, કે ક્લિયર મેન્ડેટ આવ્યું છે. 84 પછી પહેલી વાર એવું લાગ્યું છે કે ક્લિયર મેન્ડેટ મળ્યું છે અને સાચો જનસંઘનો, કે જનસંઘમાં જે લોકો બધાએ પહેલેથી તમારા જેવા લોકો જે જોડાયેલા હતા, ખૂબ મહેનતો કરેલી છે, હવે સાચો સુવર્ણકાળ શરૂ થાય છે એવું તમને લાગી ગયું છે? ચોક્કસ. વર્ષોથી જે 1951માં જનસંઘની સ્થાપના થઈ, શ્યામાપ્રસાદ મુખર્જીએ કરી, ત્યારથી આ દેશમાં એક આમ જનસંઘમાં કામ કરનારા, ભાજપમાં કામ કરનારા કાર્યકર્તાનું એક સ્વપ્ન હતું કે આ દેશમાં અયોધ્યામાં રામ મંદિર બને, આ દેશમાંથી 370ની કલમ કાશ્મીરમાંથી નીકળવી જોઈએ, આ દેશમાં આતંકવાદ ખતમ થવો જોઈએ, વોટ બેંકની રાજનીતિ, અપીસમેન્ટની રાજનીતિ બંધ થવી જોઈએ, આ દેશનો છેવાડાનો માનવીની ઘરે સોનાનો સોનો જોગે, અંત્યોદય, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શબ્દ આપ્યો છે, અંત્યોદય, છેવાડાના માનવીનો પણ ઉદય થાય એ પ્રકારની આખી વ્યવસ્થા બને આ દેશમાં. અને આ દેશ, જેમ ચાઇના મોટી વસ્તી ધરાવનારો દેશ આજે દુનિયાની મહાસત્તાઓની બરાબરીમાં ઊભો રહ્યો છે, એ આ દેશમાં પણ 125 કરોડની જનતાનો પુરુષાર્થ એ આ દેશને વિશ્વ વંદનીય જગતગુરુ બને આ દેશ એ દિશામાં જઈ રહ્યો છે, એ સ્વપ્ન જાણે સાકાર બની રહ્યું હોય એવું અમે ચોક્કસ. બીજીભાઈ, ખાસ કરીને કે હિન્દુવાદની જે એક વસ્તુ આવતી હતી એને એક લેબલ લાગવામાં આવ્યું હતું કે બીજેપી ને RSS છે એ હિન્દુવાદની જ વાત કરે છે, પણ પહેલી વાર એવું વસ્તુ બની કે પબ્લિકને એ વસ્તુથી બહાર દેખાણું છે કે ના, વિકાસ એક જરૂરી છે અને એ વિકાસ બીજેપી સિવાય શક્ય પબ્લિકને દેખાડું છે એવું તમને લાગ્યું છે? 100%. ગુજરાતના વિકાસ એ ગુજરાત ભારતનું રોલ મોડલ એ ચર્ચા જ આખી ચૂંટણીમાં દેશભરમાં બની. ભલે વિરોધીઓએ એમ કીધું કે ગુજરાતમાં વિકાસ નથી થયો, અમે એમ કહેતા હતા કે ગુજરાતનો વિકાસ એ મુજબ દેશનો વિકાસ બનશે, પણ વિકાસની ચર્ચા બધાએ કરવી જ પડી અને વિકાસ એ આ દેશની ચૂંટણીનો મુદ્દો બન્યો અને વિકાસ ઈચ્છનારા કરોડો યુવાનો એ ભાજપ સાથે એટલા માટે જ રહ્યા કે મોદી જ આ દેશનો વિકાસ કરી શકશે, બાકી કોઈ લોકો વિકાસ નહીં કરી શકે, એથી જ નરેન્દ્રભાઈ ઉપર વિશ્વાસ રાખીને લોકોએ મત આપ્યા. બીજીભાઈ, પબ્લિકે જે રીતે વોટિંગ કર્યું, જે આપણે રિઝલ્ટ જોયા, જે અનએક્સપેક્ટેડ બધાને લાગવા માંડ્યા કે 272+ થશે કે કેમ, અને મિક્સ સરકારો આવશે, પબ્લિકને એક લાગી ગયું હતું કે ક્લિયર મેન્ડેટ આપવો જરૂરી છે, એ એક પબ્લિકનો વિશ્વાસ લોકશાહી ઉપરનો અને એ એક મોટો વિજય નથી લાગતો આપણે? 100%. પબ્લિકનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે, એટલા માટે કે પબ્લિકે ક્લિયર મેન્ડેટ આપ્યું. 272+ એટલે કે 282 બેઠકો એકલે હાથે ભાજપને આપી, NDAને 335 આપી, એટલે સારી રીતે આ દેશમાં વિકાસ માટે સરકાર, સ્થિર સરકાર, મજબૂત સરકાર બનાવી તો નરેન્દ્રભાઈને કામ કરવાની અનુકૂળતા રહેશે, તોડજોડની રાજનીતિમાંથી બહાર નીકળવું પડશે, સાથી પક્ષો જે દબાવવાની વૃત્તિથી ભૂતકાળમાં આજ વૃત્તિથી જયલલિતા, મમતા બધા ટાપીને બેઠા હતા, માયાવતીને 0 થયું, એક સીટ ન મળી, મુલાયમનો કોઈ અવાજ ન ઊભો થયો, લાલુ બાલુ બધા ફેંકાઈ ગયા, એનો અર્થ એ થયો કે આ દેશમાં હવે સ્વચ્છ ચોખ્ખું થઈ ગયું બધું અને હવે અમારી જવાબદારી બને છે.
અને અમે લોકો અમારા હવે અમે અમારે કરવાનું છે અને એ સમય હવે આવી ગયો છે એટલે લોકોનો આભાર માનીએ એટલો ઓછો છે. વિજયભાઈ, એક આપ અમારા ભૂતકાળના આજ પ્રોગ્રામ ચાય પે ચર્ચામાં આવ્યા ત્યારે આપ જે વાક્ય બોલ્યા હતા, આજે યાદ કરાવું છું કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને તો ગુજરાત માટે તો મોસાળ એ જમણ અને માફી દસો એવો ગાઢ થશે. આજે એ શબ્દો સાચા પડી ગયા છે કે અઠવાડિયા પહેલા જ? તો હવે આપ એ વસ્તુને કેવી રીતે જુઓ, ગુજરાત માટે શું થઈ શકે? જો, બહુ સ્પષ્ટ વાત છે કે ગુજરાતને છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસની સરકાર અન્યાય કરતી હતી. મોદી જસ ન લઈ જાય, ભાજપ બધું કરે છે એ વસ્તુનું ભાજપને લાભ ન મળે રાજકીય, એવા મહત્વના નિર્ણયો પણ ગુજરાતના હિતમાં આ સરકાર કરતી નહોતી. હવે નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની રગે રગને નાળ નાળ પારખી છે, બધા પ્રશ્નોથી વાકેફ છે અને નરેન્દ્રભાઈ સર્વે સર્વા છે, વડાપ્રધાન છે. તો હું ચોક્કસ માનું છું કે ગુજરાત માટે ખૂબ સારા દિવસો આવી ગયા છે, મોસાળે મા પીરસનાર છે અને આનંદીબેન મુખ્યમંત્રી બન્યા પછી આનંદીબેન ગુજરાતના બધા પેન્ડિંગ પ્રશ્નો અંગે ફટાફટ દિલ્હીમાં કામ કરાવશે અને દિલ્હીના અધિકારીઓને પણ ગુજરાતનો કોઈ પણ સાંસદ ઊભો રહેશે ને તો ગુજરાતથી છે બહેનો જલ્દી પતાવો, નહીં તો વડાપ્રધાનનો ટપકો આવશે. આ પ્રકારનું આ દેશભરમાં વાતાવરણ બન્યું છે, એનો લાભ મળશે. એક બીજો સવાલ એ પૂછેલું કે આપનું ભારતીય જનતા પાર્ટીનું મિશન 26 હતું ગુજરાત માટે, પણ લગભગ અશક્ય લાગતું હતું. એટલા માટે કે કેટલાક કોંગ્રેસના ધુરંધરો શંકરસિંહ વાઘેલા જેવા ઊભા હતા ત્યારે એમ લાગતું હતું કે ઓછામાં ઓછી 2-4 સીટ તો કોંગ્રેસને મળે, પણ તમે સાવ મેદાન સાફ કરીને આખું તો હવે આવતા 2-4 વર્ષ કોંગ્રેસ માટે કેવા છે? હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને આટલી જ્વલંત લોકોએ જે સહકાર આપ્યો છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે દિલ્હીમાં સરકાર ખૂબ લોકોના કામ સારા કરશે, ગુજરાતની સરકાર પણ વિકાસનો ચીલો ચાલુ રાખશે તો કોંગ્રેસ સાફ થઈ જવાની છે. અને અત્યારે આજે કોંગ્રેસ ધૂમુવી થઈ ગઈ છે એટલે હવે કોંગ્રેસને ઊભું થવું ભારે જ છે અને કોંગ્રેસના નેતાગીરીઓ સામે ઠેર ઠેર બળવા થવાના છે આવનારા દિવસોમાં. એટલે હવે કોંગ્રેસ મુક્ત ભારત એટલે વિજયભાઈ, આપણે આપણે નોંધીએ છીએ કે 60 વર્ષથી જે પાર્ટી રાજ કરતી હતી એ અચાનકથી આમ આદમી પાર્ટી જેવું એમનું વજૂદ થઈ ગયું છે અને એ શક્ય બન્યું છે એ પાછળના કારણો પણ દર્શકો સામે જ છે. પણ મોદીજી માટે આપણે વાત કરીએ તો ગુજરાત જ નહીં પણ ભારત દેશ જ નહીં પણ પડોશી દેશીઓ પણ એમની પાસેથી વધારે અપેક્ષા રાખી રહ્યા છે અને કંઈક એમની પાસેથી કંઈક મેળવશે એવી એમની પાસે એક આશાની કિરણ બધામાં દેખાઈ રહી છે. હું માનું છું કે નરેન્દ્રભાઈ નું જે પ્રતિભા છે, ડિસિસિવ છે પ્લસ ખૂબ જ શાર્પ એમની બુદ્ધિઓ છે, એટલે કે ઝીણી ઝીણી વસ્તુનો જે વિચાર કરે છે અને હાર્ડવર્કિંગ કરે છે. નરેન્દ્રભાઈ દેશના તો હીરો બન્યા છે, આવનારા દિવસોમાં વિશ્વના એ હીરો બનશે, એક વિશ્વના રાજનેતા તરીકેની એની છાપ એક જુદી જ બનવાની છે, એ દિવસો હવે નજીક છે. વિજયભાઈ, કોંગ્રેસ 50ની અંદર અત્યારે ભાઈ ગયું છે, 44 સીટ જ કોંગ્રેસ પાસે છે. વિરોધ પક્ષ માટે બેસવા માટે લોકો અત્યારે ક્લોઝ કાઢી રહ્યા છે કે આ ક્લોઝ નીચે અમને વિરોધ પક્ષનો હોદ્દો મળવો જોઈએ. શું વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ રહી શકશે કે લાયક છે વિરોધ પક્ષ તરીકે બેસવું? એટલે આમાં બેસવું ન બેસવું એ ગૌણ છે, પણ પ્રજાના હૃદયમાં વિશ્વાસ ઊભો થાય કે ભાઈ વિરોધ પક્ષ તરીકે પણ પ્રજા એમ ઈચ્છે કે ભાઈ અમારા પ્રશ્નો આ કોંગ્રેસ સોલ્વ કરે, એવું અત્યારે કોંગ્રેસ માટે વિરોધ પક્ષને લાયક પણ કોંગ્રેસને લોકો ગણતા નથી એવી સ્થિતિ કોંગ્રેસની થઈ ગઈ છે. એટલે હું એમ માનું છું કે કોંગ્રેસ માટે ટકવું અઘરું છે. એમની કેડરો ખલાસ થઈ ગઈ છે, એક જેન નેતૃત્વ ખલાસ થઈ ગયું છે, રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે, એટલે કોંગ્રેસને ટકવું અઘરું છે. એક બીજો આમ તો મારે કોંગ્રેસના નેતાના પ્રશ્ન પૂછવાની જરૂર છે પણ આપને પૂછી લઉં છું કે નરેન્દ્ર મોદીનો શપથ સમારોહ છે એમાં નવાઝ શરીફને આમંત્રણ છે, નવાઝ શરીફે આમંત્રણ સ્વીકારી લીધું છે ત્યારે કોંગ્રેસે હવે વિરોધ કરવાનું શરૂ કર્યું છે, કદાચ આપણા ધ્યાનમાં આ વાત આવી હશે. અને સોમવારે જ્યારે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ થતા હશે ત્યારે કોંગ્રેસ વિરોધ યોજવાના છે, તો આ વસ્તુને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપ કેવી રીતે જુઓ છો કે કોંગ્રેસે હવે આવા કાર્યક્રમની જરૂર છે? નહીં નહીં, મને તો સમજાતું નથી. વિરોધનું કારણ પહેલા કોંગ્રેસ પ્રજાને ગળે ઉતરાવે, શેના માટે કોંગ્રેસ વિરોધ કરે છે, કારણ શું? કોંગ્રેસ એમ કહે છે કે બાજુના દેશમાંથી આતંકવાદ આવી રહ્યો છે તો એના વડાપ્રધાનને આપણે તો પછી નવાઝ શરીફ અજમેરમાં જઈને એને બિરયાની કોણ ખવડાવવા ગયું?
એમાં વધારાનો ઉમેરો છે. એક બીજું કે હવે કોંગ્રેસમાં જે લોકો બાકી બચ્યા છે તો એને ભારતીય જનતા પાર્ટીમાં આવવાની સ્કોપ કેટલો છે? મને લાગે છે કે દરેક વસ્તુના સમય હોય છે, એ સમય ચૂકી ગયા છે અને એ સમય ચૂંટણી પહેલાંનો હતો. હવે તો જેને કહીને કે એને ખૂબ મહેનત કરવી પડે ટકવા માટે. દરવાજા હવે કંઈ ભાજપની જનતા પાર્ટી શેના માટે ખુલ્લા રાખવાનો હોય? એટલે ચૂંટણી પહેલાં કદાચ ભારતીય જનતા પાર્ટીને જરૂર હતી લોકોની, એવું મત? નહીં નહીં, એ સમયે કે જ્યારે એને સમજીને જ નરેન્દ્રભાઈની સાથે જોડાવાની આવશ્યકતા હતી. જે લોકો જોડાણા એ બધાએ એમ કીધું છે કે ગુજરાતી વડાપ્રધાન, એ અમને આનંદની વાત છે. બીજું, વિકાસ આ દેશની આવશ્યકતા છે, માટે આ ચૂંટણીમાં મદદ કરવા અમે ભાજપમાં જોડાણા છીએ. એક વજુભાઈએ જે 2-3 દિવસ પહેલાં વિધાનસભામાં જે નિવેદન કર્યા મોદી સાહેબના વિદાય સમારંભ વખતે કે શંકરસિંહ અને મોદી એક મગની બે ફાડ છે અને આ રીતે જોડાઈ જવું જોઈએ અથવા એ પ્રકારના જે એના વિધાનો હતા, એ સૂચક છે શંકરસિંહ માટે દરવાજા ખુલ્લા કરો છો એવા? એટલે હું જે સમજો છું એમાં કોઈ જોડાવાની વાત વજુભાઈ નથી કરી, પણ મૂળ શંકરસિંહનું ગોત્ર RSS છે અને એ ગોત્ર છે એટલે વજુભાઈએ કટાક્ષ કરેલો હતો કે ભાઈ શંકરસિંહનું ગોત્ર RSS જ છે, નરેન્દ્રભાઈનું ઘડતર જેને કર્યું છે એને શંકરસિંહના ઘડતર કર્યા છે, એમ કરીને યાદ અપાવી હતી. પણ મને એવું લાગે છે કે આ નિવેદનથી કોંગ્રેસમાં શંકરસિંહ વિરોધીઓ કંઈક કરી રહ્યા છે. ગુજરાતનો વિકાસ માટે હવે તમે જો તો આનંદીબેને સ્ટ્રોંગ, કારણ કે એનો અનુભવ એટલો જ છે, 15 વર્ષ એમને મિનિસ્ટ્રીમાં રહેલા છે અને બીજું એમનું એક શિસ્તના પણ એટલા જ આગ્રહી છે અને તમે બહુ નજીકથી એમને કાર્યપદ્ધતિ પણ જોયેલી છે અને અત્યારે દેશમાં પણ અત્યારે સેન્ટ્રલમાં એક મોદી સાહેબ આવી ગયા છે તો ગુજરાતનો વિકાસ વધારે સ્પીડમાં ચાલશે એવું તમને લાગે છે? 100% આનંદીબેન સફળ મુખ્યમંત્રી થશે. મેં ખાસ કરીને બહેનો માટે તો આનંદની વાત છે કે ગુજરાતમાં પહેલી વખત એક બેન મુખ્યમંત્રી બની છે. ઘણા બધા ખાતાઓનો વર્ષો જૂનો અનુભવ એક સિનિયર મિનિસ્ટર તરીકે બેનને મળ્યો છે. નરેન્દ્રભાઈની સાથે પણ કામ કરતી કરતાં એમને ઘણા બધા અનુભવો પ્રાપ્ત કર્યા છે. પ્લસ જ્યારે ગુજરાતી વડાપ્રધાન હોય તો સ્વાભાવિક છે કે દિલ્હીની પણ બધી સહાય મળશે અને અહીંયા પણ આખી પાર્ટી બેનની સાથે છે તો વિકાસની પ્રક્રિયા ખૂબ આગળ વધશે. બેન રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષક હતા, બેન ગોલ્ડ મેડાલિસ્ટ, એક ટીચર તરીકે MSc ગોલ્ડ મેડાલિસ્ટ છે, બેન શિક્ષિત છે, પ્લસ વર્ષોથી પાર્ટીનું કામ કરતાં કરતાં ગ્રાસરૂટથી આ પદે પહોંચ્યા છે એટલે પ્રજાની નાળ પારખવામાં બેન ડિસિઝન લેવામાં પણ સ્ટ્રોંગ છે, પ્લસ શિસ્તના આગ્રહી છે એટલે ખોટું ચલાવશે પણ નહીં, એ પ્રકારે બેનની પ્રતિભા છે. વિજયભાઈ, આપ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી સાથે આટલા વર્ષથી છો, ચૂંટણી નથી લડ્યા, ટિકિટ ક્યારેય માગતા નથી, કોઈ હોદ્દો માગતા નથી, તો એવી અપેક્ષા રાખી શકાય કે આનંદીબેનના શાસનમાં આપને અત્યાર પાસે જે આપની પાસે જે પદ છે એનાથી કોઈ વધુ વસ્તુ મળશે કે એ પ્રકારની કોઈ અપેક્ષા લોકો રાખી શકે રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા? પેલા તો લોકોનું મને ખબર નથી, હું તો નથી રાખતો એટલા માટે કે પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. મને 4-4 ટર્મ સુધી પ્રદેશના મહામંત્રી તરીકે આખા સંગઠનની જવાબદારી સોંપી છે પાર્ટીએ. પાર્ટીએ મને રાજ્યસભામાં પણ મોકલો છે, પાર્ટીએ મને ચેરમેન પણ અલગ અલગ, આ ત્રીજી વખત ચેરમેન બન્યો છું એટલે પાર્ટીએ તો મને ઘણું બધું આપ્યું છે. સવાલ સમય મહાન છે, જે તે સમયે જે પાર્ટીએ જવાબદારી સોંપી છે હું કરતો આવ્યો છું, નજીક કરીશ. પરંતુ અમારા સૌનું એક જે સ્વપ્ન હતું અને મેં એટલા માટે કામ કરતા હતા કે એક સારી નિષ્ઠાવાળી સરકાર બને દિલ્હીમાં ગુજરાતમાં, તો આજે એ બધું અમને જોવા મળ્યું છે, અમારા કાળ દરમિયાન આ બધું થયું છે એનો અમને ખૂબ જીવનનો સંતોષ છે, આનંદ છે. દેને વાલા ઉસકા ભી ભલા, ના દેને વાલા ઉસકા ભી ભલા. મોસ્ટ જુનિયર લોકો, આપનાથી મોસ્ટ જુનિયર લોકો ધારાસભ્યો થઈ ગયા, મંત્રી થઈ ગયા, સાંસદો થઈ ગયા અને કેન્દ્રમાં પણ મંત્રી થઈ ગયા છે, એનો જ આનંદ છે અમને કે ભાઈ અમે એવા બધા લોકોને તૈયાર કરીએ છીએ, મોકલીએ છીએ, આગળ કરીએ છીએ. અને સાચો આનંદ એ જ હોય છે કે આપણે જેને મોટા કરીએ છીએ એની મોટા થાય છે તો એથી વિશેષ આનંદ શું હોય?
વિજયભાઈ, જે રીતે આપણે ઝડપી યુગમાં જીવી રહ્યા છીએ એવી રીતે મોદીજી વડાપ્રધાનની શપથ લઈ લે એ બાદ દિલ્હીના પણ ઘણા બધા કેસો એવા છે જે પેન્ડિંગ છે, જેની સુનાવણી થઈ નથી કે વાર લાગે છે, જે કોંગ્રેસ નથી કરી શકી, એ ઝડપી ઝડપથી ખૂબ ઝડપથી મોદીજી માટે કરવું કેટલું અઘરું રહેશે? નરેન્દ્રભાઈએ એમના ટીવી ઇન્ટરવ્યુમાં ઘણી વખત કીધું છે, નરેન્દ્રભાઈના ભાષણોમાંથી પણ વાત આવી છે કે જસ્ટિસ ડિલે જસ્ટિસ ડિનાય, આ આખી વ્યવસ્થા બદલવાની છે અને ઝડપથી લોકોને ન્યાય મળે તો જ ન્યાયની કિંમત છે. અને એ હું માનું છું કે નરેન્દ્રભાઈના મગજમાં છે જ, આખું ન્યાયતંત્ર ઝડપી બને. અને હવે શક્ય છે એટલા માટે કે સરકાર એ બનાવી શકે, કેન્દ્રની સરકાર, એ કેન્દ્રના જ્યુડિશિયલમાં આવતું હતું અને એ થશે. અને એવી જ રીતે નરેન્દ્રભાઈ કહેતા કે હું ચૂંટણી સભામાં કીધું છે કે સંસદમાં જેટલા ઉપર કેસ છે હું સુપ્રીમ કોર્ટમાં વાત કરવાનો છું, એક વ્યવસ્થા બનાવવાનો છું, ઝડપથી નિર્ણય કરી લો, ગુનેગાર છે તો કહી દો ગુનેગાર છે, નિર્દોષ છે તો કહી દો નિર્દોષ છે, પણ સંસદ બદનામ ન થાય, ક્લિયર રહે આ વાત. એટલા માટેની અમારી પાર્ટીનો હશે તો એ ગુનેગાર હશે તો ગુનેગાર, આવું નરેન્દ્રભાઈ સભામાં બોલેલા છે. એટલે હું એમ માનું છું કે નરેન્દ્રભાઈ ઝડપી ન્યાય પ્રક્રિયા બને. વિજયભાઈ, તમે ન્યાય પ્રક્રિયાની વાત કરી તો છેલ્લા 2-3 વર્ષથી આ સુપ્રીમ કોર્ટે જે ખરેખર કેન્દ્ર સરકારે જે રોલમાં હોવું જોઈએ એની જગ્યાએ સુપ્રીમ કોર્ટની રોલમાં આવવું પડે, જેમ કે સીટ બાબતનું સ્વિઝરલેન્ડથી બ્લેકના પૈસા લેવા માટે સુપ્રીમ કોર્ટે કહેવું પડે કે સીટની ફોર્મેશન કરો. એટલે આ બધી સ્થિતિમાંથી બધું એટલા માટે હવે કરી રહ્યું છે. હવે સીબીઆઈ પણ સારી વાત કરશે, સુપ્રીમ કોર્ટને પણ હવે વિશ્વાસ ઊભો થયો છે. એટલે હું એમ માનું છું કે બધું ઝડપથી થશે, કારણ કે સરકાર નિષ્ઠાવાળી આવી છે ને. ઓલું તો આગલી સરકારને કાળું નાણું લાવવું જ નહોતું, જાણે આ પ્રકારના હવાલાના કૌભાંડો કરનારાઓની સરકારો એવું લોકોને લાગતું હતું, માટે તો કોંગ્રેસની હાલત થઈ. અને એટલા માટે નરેન્દ્રભાઈ આ બધા તાત્કાલિક નિર્ણયો કરવાના છે, ઝડપથી કરશે અને એટલે જ આ બધું બંધ થવાનું. વિજયભાઈ, 2017માં ધારાસભાની ઇલેક્શન ગુજરાતનું ડ્યુ થશે, આનંદબેન પાસે 3 વર્ષ છે હજી, કઈ કઈ ટાઈપના ગુજરાતમાં હજી આવશ્યકતાઓ છે કે જેના ઉપર વિકાસ થવાની, કઈ કઈ કામગીરી થશે, તમને કેવું દેખાય છે? ના, મને એવું લાગે છે કે હજી જે કેન્દ્રની સરકાર ઢોળા નાખતી હતી, દાખલ કે નર્મદાના દરવાજા, તો ઝડપથી થાય અને નર્મદાનું પાણી ખેતી માટે પહોંચતું થઈ જાય કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડા ગામડા સુધી. સૌની યોજનાની જે વાત છે કે બધા ડેમો ભરવા છે આપણે, એના ટેન્ડરો ફાઇનલ થઈ ગયા, ખાતમુહૂર્ત થઈ ગયું છે, તો આ 3 વર્ષમાં એ ઝડપથી કામો પતી જાય ને આપણે 3 વર્ષ પછી જોઈએ કે વરસાદ નથી પડ્યો તો ડેમ ભરેલા છે. આ બધું થશે તો ભાજપને પાછું આથી મળેલી થી વધારે સીટો મળવાની છે. ભારતનો ખરેખર ભાજપનો અને ભારતનો બંનેનો સુવર્ણકાળ એકી સાથે શરૂ થઈ રહ્યો તો માની લે 100%. એટલે ભારતના સુવર્ણકાળમાં ભાજપ નિમિત્ત બની રહ્યું છે એ પણ એક વિધિની આ નક્કી કરેલી વાત હશે. અને એ વખતે ભાજપના આગેવાન તરીકે અમે બધા કામ કરી રહ્યા છીએ, અમારી આગલી પેઢીઓ ચીમનભાઈ, અરવિંદભાઈ, કાંતિભાઈ, રમણીકભાઈ, આ બધા આજે નથી, અમે એટલા નસીબદાર છીએ કે એ બધા લોકોએ શરૂ કરેલું અને જે સ્વપ્ન હતું આજે આ સ્વપ્ન અમે લોકો આ વખતે ભાજપના આગેવાન 84 પછી પહેલી વાર, એટલે ખરેખર આ વખતે કદાચ એક્સપેક્ટેશન વધારે મળી ગયું, એ એક ભાજપ માટે એક વધારે પડતો આત્મવિશ્વાસ ઊભો કરશે. 100% કે આટલી બધી લોકપ્રિયતા અમારા ભાજપના આગેવાનની હોય તો એથી વધારે અમારે શું જોઈએ. અને એ આત્મવિશ્વાસ એનો જ છે કે ભાઈ મોદીની નરેન્દ્રભાઈ માટે જ્યાં સુધી લોકોને વિશ્વાસ ને ભરોસો છે ત્યાં સુધી આ પાર્ટીને કશું થવાનું. વિજયભાઈ, તમે લોકપ્રિયતાની વાત કરો છો તો મને એ યાદ આવ્યું કે અનિલ કપૂરનું પિક્ચર હતું નાયક કરીને, એક દિન કા પીએમ, જે આપણને એવું લાગતું કે આ તો પિક્ચરમાં જ થાય, ફિલ્મોમાં જ થાય, પણ હકીકતમાં જ્યારે આવું બન્યું છે ત્યારે જનતાનું એવું છે કે જનતાની અપેક્ષાઓ ખૂબ જ વધી ગઈ છે કે કોઈ જાદુની છડી નથી, કોઈ પણ વસ્તુ માટે બદલાવ માટે સમય જોઈએ, પણ હકીકતમાં મોદીજીની આવડતની હજી કદાચ લોકોને જાણ છે, જનતાની અપેક્ષા વધી છે. ના ના, લોકોને મોદી ઉપર ભરોસો છે. મોદીએ જે રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે પ્રામાણિકતાથી, નિષ્ઠાથી મહેનત કરી 18 કલાક, અને ગુજરાતનો વિકાસ દેખી તો થઈ ગયો, લોકો અનુભવ્યો કે આ વિકાસ છે. અને હું તો હમણાં બનારસ ગયો હતો ચૂંટણી માટે, 10 દિવસ ત્યાં હતો, અને એના રસ્તા જોઈને આપને એમ થાય કે ખરેખર ગુજરાત એ ગુજરાત છે. અને એટલા માટે એમ કે ઓલું છે ને, ઘડી ડિટર્જન્ટ પાવડરની જાહેરાત આવે છે કે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે,
તો ઇસ્તેમાલ થઈ ગયો છે મોદીનો, હવે વિશ્વાસ જ કરવાનો છે અને એ દિલ્હીમાં થશે. અને એ પ્રકારે અહીંયા જે થયું છે બધું બહાર થશે, તો લોકોને તો ખૂબ લાગવાનું છે. કારણ કે બહાર સ્થિતિ એટલી ખરાબ છે અને એને કારણે બહારના લોકોમાં ખૂબ નરેન્દ્રભાઈ પ્રત્યે ભરોસો વિશ્વાસ ઉભો થયો છે. નરેન્દ્રભાઈ થોડું કે કરશે ને તો એ લોકો વાવા કરવાના છે. વિજયભાઈ એક છેલ્લો સવાલ પૂછી લો. નરેન્દ્રભાઈ જાહેરાત કરી છે કે ભાઈ હવે પીઓમાં ગુજરાતી બોલાશે, તો હવે શું લાગે છે ગુજરાતી તરીકે વડાપ્રધાનને મંગલે ખાખરા થેપલા ઢોકળા ખવાશે? પણ હું માનું છું નરેન્દ્રભાઈ કામ કરનાર વ્યક્તિ છે. આજ દિવસ સુધી રાજકારણીઓના ઘરમાં ખાલી વાતો જ ચાલી છે અને ખાણીપીણી જ ચાલી છે. નરેન્દ્રભાઈ ઇવન નરેન્દ્રભાઈની ચેમ્બરમાં આટલા વખત મુખ્યમંત્રી હતા ને, મેં કોઈ નાસ્તા નથી જોયા. મિટિંગથી કામથી કામ ફટફટ બધા નીકળીને બહાર આગળ આવેલ બીજી મિટિંગ શરૂ થવાની હોય, કલાકો સુધી બેઠી રહેવું, વાતો કરવી, નાસ્તા પાણી ચાલતા હોય, એ પ્રકારના નરેન્દ્રભાઈ નથી. પરંતુ નરેન્દ્રભાઈ ગુજરાતી હોવાના કારણે જેમ બધા કહે છે, મને તો કાલે ખબર નથી, પણ દિલ્હીમાં એમ કે ભાઈ નોન વેજ નહીં પીરસાય અને શાકાહારી થશે, તો આ એક પરિવર્તન છે. અને ગુજરાતી ફાફડા દેખાશે અહીંયા એવું બધા માને છે. તો એ ગુજરાત એટલે મેં કીધું એમ ગુજરાતી તરીકે થશે, ગુજરાતી તરીકે ગુજરાતી માટે કે પહેલી વખત પોલિટિક્સમાં ગુજરાતનો આટલો વોઇસ ઉભો થયો છે, એક બહુ મોટી ગૌરવની વાત. એવું એમ નહીં, અગાવે થયું છે. ગાંધી સરદાર એનું વજન હતું જ, અને ગાંધીએ જ આ દેશને આઝાદી અપાવી, દેશમાં લોકપ્રિયતા ગાંધીની હતી. ત્યાર પછી ગેપ પડી ગયો હતો અને ગાંધી અને સરદાર પછી મોદી આટલી લોકપ્રિય ગુજરાતી તરીકે નામ થયું છે. તો ગુજરાતી ગુજરાતનો ગૌરવમાં ઉમેરો થયો છે, ગુજરાતના ઇતિહાસ ગુજરાતીઓને આનંદ થાય એ પ્રકારનો ઉમેરો થયો છે. એટલે વિજયભાઈ આપે મહિલાઓની વાત કરી કે આનંદીબેન પટેલ મહિલાઓ તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે, પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈ એવું કહ્યું હતું કે બહેનો દીકરીઓ રાત્રે 1:30 વાગે નવરાત્રીમાં પણ સ્કૂટીમાં એકલી નીકળી શકે છે, તો શું દિલ્હીમાં અને દેશભરમાં હવે મહિલાઓ માટે પણ સુવર્ણ યુગ સર્જાશે? એટલે હું માનું છું કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારશે, કરશે બધું. મૂળ કલ્ચરલી પણ ગુજરાતી કલ્ચર એક ફોરવર્ડ કલ્ચર છે, જ્યારે બીજા બધા સમાજોમાં હજી બહેનો એક પાછળ ધકેલાયેલી બહેન છે. હું માનું છું નરેન્દ્રભાઈ 100% ધારાસભા અને લોકસભામાં 33% બહેનોનું રિઝર્વેશન લાવશે, જોજો. એટલે ઓટોમેટિક ધીરે ધીરે બહેન એ ઇક્વલ એક એને એને રાઇટ્સ મળે, તો ભવિષ્યની રાજકારણમાં પણ એટલું સ્થાન હશે, સમાજમાં પણ એટલું સ્થાન હશે. એ નરેન્દ્રભાઈની પહેલેથી ભાવના રહી છે. અમારી પાર્ટીમાં પણ 33% રિઝર્વેશન તો એને કરી જ નાખ્યું છે હોદ્દેદારોમાં, પ્લસ વધુને વધુ બહેનોને ટિકિટો આપવી નરેન્દ્રભાઈનો કાયમ આગ્રહ હોય છે. આ દાખલા તરીકે કોર્પોરેશનમાં 33% રિઝર્વેશન છે, તો દરેક વોર્ડમાંથી એક એક બેન કોર્પોરેટર છે અને રક્ષાબેન અત્યારે મેયર છે. હજુ રિઝર્વેશન ન હોત તો કોઈ અમે ભાઈઓ કંઈ ટિકિટો બહેનો ન આપત કે ભાઈ ન હાલે આમ છે તેમ છે કરીને ભાઈ જ જોઈએ અને કોઈક માથા ભારે ભાઈ હોય એને ટિકિટ. તો ધારાસભા અને સંસદમાં પણ બહેનો હવે વધશે એવું માની શકાય. દર્શક મિત્રો, એક ગુજરાતી તરીકે આપણે સૌ ગુજરાતીઓ ગૌરવ લેવા જેવી બાબત જ છે કે સોમવારે 26મીના નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકેની શપથ લેવાના છે અને આપણે સૌ એક થઈને સુવર્ણ યુગની આપણે અત્યારે સરસ આપણે એ ઉત્સવ તરીકે આપણે એને મનાવવાનો છે અને અચ્છે દિન આ ગયે હે એ હકીકતમાં સાકાર થવાનો છે, ત્યારે આપણે પણ તેમને શુભકામના પાઠવીએ. અને વિજયભાઈ રૂપાણી, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ પણ, આપનો કિંમતી સમય આપે ફાળવ્યો બદલ પણ આપનો આભાર માનીએ છીએ. શું આપના બાળકમાં ટેલેન્ટ છે? શું આપનું બાળક કોઈ પણ એક કલાના ક્ષેત્ર સાથે જોડાયેલું છે? શું આપના બાળકમાં ડાન્સ, ડ્રામા, ચિત્ર, સિંગિંગ, મિમિક્રી, સંગીત કે પછી કોઈ કલાનું હુનર સમાયેલું છે? તો ચોક્કસ મુલાકાત લો અમારા અબ તક કિલકિલાટ કાર્યક્રમની. અમે આપના બાળકને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીશું અને આપના બાળકની કલાને ટીવીના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડવામાં આપની મદદ કરીશું. તો દર્શક મિત્રો, જોવાનું ચૂકશો નહીં દર સોમવારે બાળકો માટેનો સ્પેશિયલ કાર્યક્રમ અબ તક કિલકિલાટ.